અને ત્યાર પછી તમારા બધા ભક્તોનો ભાવ, અમારા પુનાના ભક્તો જિગ્નેશ ભક્ત અને એ બધા ભક્તોનો ભાવ છે, એના યજમાન પદે આજે નિમેશ ભગત એમના યજમાન પદે અહીંયા પૂજ્યપાદ દાદા ગુરુ એમનો અત્યારે અહીંયા ચાંદીથી એમને જોખવામાં આવશે. આપણે આજે એના ઋણમાંથી મુક્ત થવું છે, બસ મુક્ત થવું છે. નથી એને કોઈ દી સારા હારો પહેર્યા, નથી એને જાહેરમાં સભામાં ક્યારે એને પ્રવચનો કર્યા, નથી એની જિંદગીમાં વ્યાસપીઠ ઉપર બેઠા, એને કાંઈ નથી કર્યું. ગૌશાળામાં રહ્યા છે, એ રસોડામાં રહ્યા છે, એ ખેતરમાં રહ્યા છે. એને હરિભક્તોને ખવડાવ્યું છે, પીવડાવ્યું છે, રમાડ્યા છે, જમાડ્યા છે. કોઈ દી એની જિંદગીમાં એને ઉપસવાનો કોઈ પણ પ્રયત્ન કર્યો નથી, દાસના દાસ થઈને રહ્યા છે. એવા મહાપુરુષને આજે એમના ઋણમાંથી મુક્ત તો શું થઈએ, પણ એમને પ્રસન્ન કરવાને માટે આપણે શું કરીએ, પણ એ બાને આપણું ચિત્ત એમના ચરણારવિંદમાં રહે એટલે આપણે અહીં ચાંદીની અહીં તુલા થશે. એની વ્યવસ્થિત જાહેરાતો આગળ થઈ છે અને હજી જે કંઈ કહેવા જોગે છે એ આગળ સંતો કહેશે. તો અહીંયા હું મારી કથાને વિરામ આપું છું. આપણે આજે બહુ ભક્તિથી, એકદમ ગુરુ ભક્તિથી, એકદમ ભક્તિથી આપણે ગુરુજીનો અભિષેક કરવો છે, એમને આપણે ચાંદીથી જોખવા છે. બધાએ ભક્તો જેમ આજ રાત્રે કોઈ પ્રોગ્રામ લાંબો નથી, ખાલી રાસ છે. માટે જ્યારે જેને સુઈ જવાનું, જમ્યા પછી સુવો એને એને મંજૂરી છે, પણ આ પ્રોગ્રામ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી બધા યથાવત દર્શન કરવા માટે બેસો એટલી મારી વિનંતી છે. તે પહેલા અત્યારે પરમ પૂજ્ય પુરાણી સ્વામી શિરદાસ સ્વામી મેમનગર ગુરુકુળથી આપણને દર્શન દેવા માટે પધાર્યા છે, તો 2 મિનિટ સ્વામીનું સ્વાગત અને એમનું પ્રવચન પણ આપણે લઈ લઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. જેનું તન મન માન્યું ત્યાગે, ભક્તિ ધર્મ ભાવે, જેના વચન વિટ્યા વૈરાગે, અંતરમાંથી આવે નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિઓ, જેના જીવનની અંદર યથાર્થ ચરિતાર્થ થતી દેખાતી હતી, એવા હતા સંપ્રદાયના સાધુ સમાજના શિરતાજ સમાન આપણા દાદા ગુરુ નંદ કિશોરદાસજી સ્વામી. એમની પુણ્ય સ્મૃતિની અંદર ચાલતો આપણો આ સદગુરુ સ્મૃતિ મહોત્સવ આજે ત્રીજા દિવસની સંધ્યા ઢળવાને આરે છે, ત્યારે વ્યાસ પીઠિકા ઉપરથી પોપટ ભગત યાને નંદ બાબાના બાલ્ય અવસ્થાના ચરિત્રો પૂજ્યપાદ ગુરુદેવે ખૂબ સુંદર આપણને સંભળાવ્યા છે. એકવાર જોરદાર તાલિકાના નાદથી પૂજ્યપાદ ગુરુદેવને વધાવીએ. આજે આપણા મહોત્સવની અંદર અનેક વિધ સંતો પહેલે દિવસ આવ્યા હતા અને આજે પણ પધાર્યા છે. અમદાવાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરથી શ્રી હરિદાસ સ્વામી સંતો સાથે અહીંયા પધાર્યા છે, તો આપણે સ્વામીને પણ તાલીઓના નાદથી વધાવીએ. અત્રે સ્વામીનું પ્રવચન આશીર્વાદ લઈએ પહેલા આપ જોઈ રહ્યા છો મંચ ઉપર સ્વયંસેવકો સંતો કંઈક તૈયારી કરી રહ્યા છે. એ તૈયારી આપણા દાદા ગુરુની અહીંયાથી રજત તુલા યાની કે ચાંદીથી પૂજ દાદા ગુરુને આપણે અહીંયા તોલવાના છે. આગળના સેશનમાં જાહેરાત થઈ હતી કે 50 ગ્રામ ચાંદી કોઈને આપવું હોય અને દાદા ગુરુની તુલામાં જોડાવવું હોય તો 3000 રૂપિયા, 100 ગ્રામ ચાંદીથી કોઈને તોલવા હોય તો 6000 રૂપિયા, 250 ગ્રામથી તોલવા હોય તો 15250 રૂપિયા, 500 ગ્રામ ચાંદીથી તોલવા હોય તો 30500 રૂપિયા અને 1 કિલો ચાંદીથી કોઈને તોલવા હોય તો 61000 રૂપિયા. આ રીતે અહીંયાથી ફિગર જાહેર થઈ હતી, પરંતુ આયોજન સમિતિએ વિચાર્યું કે એક હરિભક્તને કદાચ આની અંદર જોડાવવું હોય તો એક સુંદર મજાનો રસ્તો આયોજન કરનારા સંતો ભક્તોએ આપ્યો કે એક ફૂલ ચાંદીનું સવારે જે ઠાકોરજીના ચરણારવિંદની અંદર આપણે જનમંગલ નામાવલીથી પૂજન કર્યું હતું, એ ચાંદીનું એક ફૂલ એ કોઈને દાદા ગુરુની આ સુંદર મજાની ચાંદી તુલાની અંદર મૂકવું હોય તો એ ફૂલના માત્ર ને માત્ર 1500 રૂપિયા છે. થાય છે વધારે, પણ આયોજન સમિતિએ નક્કી કર્યું
કે બધા જ ભક્તોને નાના નાના ભક્તોને પણ દાદા ગુરુની ચાંદી તુલાની અંદર આવો અવસર વારે વારે નથી આવવાનો, ત્યારે સંતોએ નક્કી કર્યું કે નાના નાના ભક્તોને પણ આનો લાભ મળી રહે એની માટે અહીંયા સ્ટેજની આગળ થોડા ભક્તો બેઠા છે, ત્યાંથી આપ લઈ અને અહીંયા તુલાની અંદર આપ મૂકી શકો છો. અત્રે પૂજ્ય સંતો જ્યારે પધાર્યા છે ત્યારે હું સંત પૂજનના યજમાન પરમ ભક્ત શશિકાંતભાઈને પ્રાર્થના કરીશ, તેઓ ત્યાં પધારશે અને પૂજ્ય શ્રી હરિદાસજી સ્વામી અને સાથે આવેલા સંતો ભગતજીનું પૂજન કરશે. આવો અત્રે અહીંયા સંતોનું પૂજન થાય એની વચ્ચે આજે રાત્રે 9 વાગે રાસ ઉત્સવ રાખેલો છે દિવ્ય. કાલે સવારે વાલા ભક્તો ખાસ સૂચના, કાલે સવારે 6 થી 8 કલાક સમૂહ મહાપૂજા રાખેલી છે, યાનિ કે સજોડે આપ મહાપૂજામાં બેસી શકશો. જેને પૂજામાં બેસવું હોય એની 101 રૂપિયા ફિગર રાખેલી છે, જે પૂછપરછ ઓફિસ ઉપર આપને રાત્રે 9 વાગ્યા સુધીમાં નામ લખાવી દેવાના રહેશે. અત્રે હું પૂજ્ય સ્વામીના પાવનકારી ચરણોમાં પ્રાર્થના કરીશ, સ્વામી પ્રસંગોચિત આપણને એમના હૈયાના રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે. પરમ પૂજ્ય શ્રી હરિદાસજી સ્વામી, સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ, મેમનગર. હલો, સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિ કૃષ્ણચ સહજાનંદ કૃષ્ણસ્તુ મે હૃદિ. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની. ઇષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ વ્યાસાસને વિરાજમાન, પડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન, કંડારી ગુરુકુળના નિર્માતા પૂજ્ય શાસ્ત્રી સ્વામી, વંદનીય સર્વે સંતો, વહાલા ભક્તજનો, સદગુરુ વંદના મહોત્સવ ચાલી રહ્યો છે. નંદકિશોર સ્વામી એમની પુણ્યસ્મૃતિમાં આ ઉત્સવ ઉજવાય છે. એમનું નાનપણનું જીવન આપણે સાંભળ્યું, પરમાત્માએ જાણે આ સત્સંગમાં અનેકવિધ કાર્યો કરવાને માટે, અનેક આત્માઓના કલ્યાણને માટે એને અક્ષરધામમાંથી જાણે મોકલ્યા હોય એવું એનું નાનપણનું પણ જીવન આપણે જોઈએ છીએ. અને લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ વડતાલની અંદર રહીને એમણે એ મહંત પદ તરીકે રહીને પણ એ વડતાલ મંદિરના કેટલાય સારા કામો કરી અને કેટલાય હરિભક્તોને ખૂબ રાજી કર્યા છે અને આખી જિંદગી એમણે સત્સંગને માટે વિતાવી છે. જગમાં એવા જન્મિયા અગરબતીને સંત, આપ બળે એકલ ખૂણે પણ ધૂપ બધે પસરંત. કવિઓ કહે છે કે જગતમાં સંત અને અગરબતી એવા છે કે પોતાનું જીવન મિટાવીને બીજાને સ્વાસિત અને આનંદિત કરે છે. જેમ અગરબત્તી સળગી જઈને બીજાને શ્વાસ આપે છે અને આનંદિત કરે છે, એમ સંત પણ એવા સાચા સંત એ પોતાના જીવનને મિટાવી દઈને પણ એ આખી જિંદગી સમાજને, સત્સંગને આનંદિત અને પ્રફુલ્લિત કરે છે એવા આ એક સંત હતા. જેમ સ્વામીએ કીધું કે એકલ ખૂણે બેસીને પણ એ ભજન કરતા હોય ને એનો પ્રકાશ પૃથ્વી ઉપર ચારે બાજુ ફેલાતો હોય છે. આપણે જોયું છે જોગી સ્વામી સાવ અભણ હતા, ભજન કરતા હતા, અખંડ ભગવત પરાયણ રહેતા હતા, એને બીજી કોઈ સાધનાઓ કરી નહોતી. એને મહંતની કે શાસ્ત્રીની, પુરાણીની કે કોઠારીની, ભંડારીની કોઈ ડિગ્રી મેળવી નહોતી. અખંડ ભગવત પરાયણ એ સંત રહ્યા હતા. શ્રીજી મહારાજે વચનામૃતમાં જે વાત કરી છે, પેલા જ વચનામૃતમાં પેલો જ પ્રશ્ન ધર્મશાળામાં જઈને શ્રીજી મહારાજે રાત્રિના સમયે એ મુક્તાનંદ સ્વામી સાથે વાત કરતા મહારાજ બોલ્યા કે કઠણમાં કઠણ સાધન શું છે. ત્યારે કોઈથી ઉત્તર ન થયો ત્યારે શ્રીજી મહારાજે કીધું કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એથી કોઈ સાધન કઠણ નથી. અને આ
જોગી સ્વામીએ એ સાધન પોતાની જિંદગીમાં સિદ્ધ કરી બતાવ્યું અને એને પરિણામે એ વચન સિદ્ધ પુરુષ થયા, અનેકના કાર્ય અને કલ્યાણ કરી શક્યા છે. એમ આ નંદ કિશોર સ્વામી પણ આખી જિંદગી એને સત્સંગને માટે વિતાવી છે. એટલે શાસ્ત્રો કહે છે કે ગંગા પાપમ શશી તાપમ દૈનમ કલ્પતરુસ્તથા તાપમ પાપમ દૈનમ ઘંતિ સંત સમાગમ. સંતનો જે સંતોનો જે આશ્રય થાય છે ત્યારે એના તાપ પાપ અને દીનતા બધી જાય છે. ગંગા તો એક ખાલી પાપને નાશ કરે એમ કહેવાય છે કે કહે જો કણ હાડરો જો ગંગામાં જાય તો એની એકોતેર પેઢીમાં ભૂતન સર્જે ભાગી નથી. ઉપર થઈ અછયો પડતા પંખી પાવન થાય, મગનથી પણ મંજન કરે તોય ભૂતન સર્જે ભાગી નથી. અવ ગંગાનો મહિમા કાંક કવિએ ગાયો છે, પણ એ કેવળ પાપ નાશ કરે એમ કહેવાય છે. ચંદ્રમા છે એ શીતળતાથી એ તાપ નાશ કરે છે, અને દૈન કલ્પતરુ કલ્પતરુ રક્ષે એનો સ્વભાવ એવો છે કે એની પાસે જાય અને જે ઈચ્છા કરે એની પ્રાપ્તિ થાય. એટલે એની દીનતા ગરીબાઈને હરી લે, પણ આ ત્રણે એક એક કામ કરે. ભગવાનના જે સત્પુરુષ છે એનો જો કોઈ આશ્રય કરે છે તો એના ત્રણે કામ સિદ્ધ થઈ જાય છે. અને આ મહાપુરુષ એવા હતા કે એના આશ્રયમાં રહે અને એની વાતને માને તો એના ત્રણે કામ સિદ્ધ કરી દે એવા આ સંત. ખરેખર આ ઉત્સવ આપણે આ ઉજવી રહ્યા છીએ. પૂજ્ય એ ઘનશ્યામ સ્વામી આ ઉત્સવ પોતાના ગુરુથી ઋણથી મુક્ત થવાને માટે, તેમ તમારા માતૃપિતરીઓના ઋણથી મુક્ત થવાને માટે તમે અનેક પ્રકારના સત્કાર્યો કરતા હો છો. જો કે આ સંત તો મહારાજની સાનિધ્યમાં મહારાજની મૂર્તિનું અખંડ સુખ લઈ રહ્યા છે. એની પાછળ તમે કંઈ કરો કે ન કરો તો કાંઈ એ પ્રમાણે નથી. તમારા પિતરીઓનો તો આ પ્રમાણે ભાગવત કથા બેહાડે ફલાણું કરે શ્રાદ્ધ કરે ત્યારે એનું સારું થાય એવું માનવામાં આવે છે. ત્યારે આ સંત તો સાક્ષાત ભગવાન શ્રીહરિની સાનિધ્યમાં મહારાજની મૂર્તિનું અખંડ સુખ લઈ રહેલા જ છે. પણ આપણે જે કાંઈ કરીએ છીએ એની સ્મૃતિમાં ને, એ તો આપણા આત્મસંતોષને માટે છે, આપણા કલ્યાણને માટે છે, આપણી સદભાવનાને માટે કરે છે. એટલે આ એક ઘનશ્યામ સ્વામીએ સરસ મજાનું આયોજન કરેલું છે. અને આ સંતે પડતાલની અંદર એ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ અને એની સાનિધ્યમાં રહીને ખૂબ ખૂબ આ સત્સંગની સેવાઓ કરેલી છે અને બધાય સંતોને એ પ્રતીતિ છે. એટલે આવા સંતના ઉત્સવમાં આપણને આવવાનું મળે કે આપણને સેવા કરવાનો લાભ મળે કે આપણને એમાં દર્શન થાય. તન મન ધનથી જે કાંઈ સેવા કરીએ એ આપણી સેવા સાર્થક થાય. શ્રીજી મહારાજે વડતાલના પાંચમા વચના મૃતમાં લખ્યું છે, નિત્યાનંદ સ્વામી જયારે પ્રશ્ન કર્યો કનિષ્ઠમાંથી ઉત્તર થવું ઉત્તમ થવું હોય તો કેમ થાય, ત્યારે મહારાજે બતાવ્યું કે જેમ તમે ભગવાનને અર્થે 5 રૂપિયા વાપરો છો એમ આવા સંતને અર્થે કે ભક્તને અર્થે વાપરે છે તો એ 100 જન્મે શુદ્ધ થવાનો હોય એ આના જન્મે શુદ્ધ થાય છે. જેમ આપણે ભગવાનની માનસી બધા અનેક પદાર્થોથી કરીએ છીએ એમ એ પ્રસાદીના પદાર્થોથી એ સંત કે ભક્તની માનસી પૂજા કરે ત્યારે એ 100 જન્મે શુદ્ધ થવાનો હોય તો આના જન્મે શુદ્ધ થાય છે. આવો મહિમા ભગવાન સ્વામિનારાયણે સ્વયં વડતાલના પાંચમા વચનામૃતમાં મહારાજ બોલેલા છે. એટલે આવા એક મહાન સંત એનો આ ઉત્સવ થઈ રહ્યો છે. તમે બધાય ભાગ્યશાળી છો, જે કોઈ યજમાનો હશે કે બીજા જે કોઈ અહીંયા આવ્યા છે દર્શનાર્થે કથા સાંભળવા માટે, પણ દરેકના ભાગ્ય એવા ઉત્તમ છે કે જેથી કરીને આપણને આ ઉત્સવનો લાભ મળ્યો છે. ભગવાન શ્રીહરિ દરેક યજમાનોને આ પ્રમાણે વિશેષ ને વિશેષ સત્સંગ અને ભક્તિનું એ બળ આપે. આમાં જેને જેને તન મન ધનથી સેવા કરી હશે એવા સ્વયંસેવકોને પણ ભગવાન વિશેષ ભક્તિ અને સત્સંગ આપે એવી ભગવાનના ચરણમાં હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરી વિનમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન. ખૂબ ખૂબ આભાર પૂજ્ય સ્વામીનો. વાલા ભક્તજનો, અનંત કોટી બ્રહ્માંડના ધણી પૂર્ણ પુરુષોત્તમ હરિવર ઘણીવાર સંતોને પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેતા, ઘણીવાર મહારાજે સંતોના ચરણ ધોઈ પાદોદક પીધું છે, ઘણીવાર મહારાજે અંગો અંગ ઉપર ચંદન ચર્ચી અને ભેટન લીલા કરી છે, ઘણીવાર મહારાજે સારામાં સારા અત્તર આવ્યા હોય તો સંતોને નાસિકા ઉપર મહારાજે ખુદે લગાવ્યા છે. અરે ઘણીવાર તો અનંત કોટી બ્રહ્માંડનો ધણી જાતે એ સાધુને આવતા જ્યારે સાંભળી જાય ત્યારે દોડી પોતાના વસ્ત્રનું ક્યારેય ખ્યાલ ન રાખતા
પોતે ભગવાન છે એવો પણ ખ્યાલ ન રાખતા એ સંતના ચરણમાં આડોટવા લાગતા એને દંડવટ કરવા લાગતા ત્યારે વહાલા ભક્તજનો આપણે પણ આજ દાદા ગુરુ માટે એટલા જ મોટા ઋણી છીએ કારણ કે દાદા ગુરુએ આપણને એક બહુ મોટી ભેટ આપી છે અને એ છે આપણા પૂજ્યપાદ ગુરુદેવ દાદા ગુરુ હતા તો આજ પૂજ્યપાદ ગુરુજી છે અને ગુરુજી છે ત્યારે હું તમે આ એક પંડાલમાં બેસી અને સહજાનંદ સ્વામીના નામનું ભજન કરીએ છીએ ત્યારે આજે ભાવ અને વંદના સાથે પૂજ્યપાદ દાદા ગુરુને આપણે સુકા મેવાથી આજ સ્નાન કરાવવું છે એમનો અભિષેક કરવો છે વાલા ભક્તજનો આ દ્રશ્યને આપ આપના સ્થાન ઉપર યથાવત આમ જ બેસી અને નિરખી નિરખીને હૈયા ભરજો ઘેરે જાય ક્યારેક નિરાતે બેસી અને આ કેસેટને રિવાઇન્ડ કરી અને પાછા આ જ દર્શન કરજો મન પ્રફુલ્લિત બની જશે ત્યારે અત્યારે